કોર્પોરેશનના અધિકારીઓ અને સ્કૂલના સંચાલકોને આરોપી બનાવવા માટે માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં જનહિત યાચિકા દાખલ કરવામાં આવી છે. મોરબીમાં સર્જાયેલા પુલ દુર્ઘટનાના બનાવને સુપ્રીમ કોર્ટમાં પડકારનારા એડવોકેટ ઉત્કર્ષ દવે શહેરના હરણીબોટ દુર્ઘટનાનો કેસ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો છે. મંગળવારે વડોદરા ખાતે આવેલા એડવોકેટ દવે પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે કોટિયા પ્રોજેક્ટ કંપની પાસે લેકમાં માત્ર પેન્ડલ બોટ ચલાવવાની મંજૂરી હતી, આમ છતાં એન્જિન બોટ ચલાવાતી હતી. પાલિકાના સુપરવિઝન સામે શંકા દર્શાવી હતી. આ બનાવમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટર કચેરીના અધિકારીઓ તેમજ ન્યૂ સનરાઇઝ સ્કૂલના સંચાલકો પણ કોન્ટ્રાક્ટર જેટલા જવાબદાર છે. કોન્ટ્રાક્ટરને બોગસ એનઓસી કોણે આપી તેવો પ્રશ્ન ઉઠ્યો છે. તેમણે જણાવ્યું હતું કે 1990ના દાયકામાં વડોદરા શહેરના સુસાગર તળાવમાં બોટ દુર્ઘટના સર્જાઈ હતી, ત્યારે પણ કોન્ટ્રાક્ટ કોટિયા પ્રોજેક્ટ પાસે હતો. આ કંપનીને કાયમ માટે બ્લેકલિસ્ટ કરવાને બદલે મ્યુનિસિપલ કોર્પોરેશને 2018માં ફરી કોટિયા પ્રોજેક્ટ કંપની સાથે હરણી લેક ઝોનનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. પાલિકા દ્વારા ભારોભાર બેદરકારી દાખવવામાં આવી હોવાથી આ દુર્ઘટના સર્જાઈ છે માટે તેમને પણ જવાબદાર ગણીને આરોપી બનાવવા માટે સુપ્રીમ કોર્ટમાં જનહિતની યાચિકા દાખલ કરવામાં આવી છે. જેમ મેં આપ મીડિયા મિત્રોને જણાવ્યું, એમ આપ જોશો તો એક પેરેલેન્સ એવું છે કે મોરબી દુર્ઘટના ઘટી જેની અંદર 135 લોકોનો મૃત્યુ થયા, ત્યારે પણ આવી રીતે જ ઉતાવળ કરીને FIR નોંધી દેવામાં આવી હતી અને પછી ચાર્જશીટ કરતી વખતે મુખ્ય આરોપીનું નામ દર્શાવવામાં આવ્યું હતું. મને એ વસ્તુ નથી ખબર પડતી, વિથ માય લિમિટેડ પ્રેક્ટિસ દેટ આઈ એમ ઇન ટુ, વોટ ઇઝ ધ ડિફિકલ્ટી ઓર વોટ ઇઝ ધ હરી કે તમે તાત્કાલિક ધોરણે FIR નોંધો છો જ્યારે આટલી મોટી દુર્ઘટના ઘટ્યા પછી એક સ્ટેટનું પ્રાઇમરી મોટિવ રેસ્ક્યુ ઓપરેશન હોય છે, એક સ્ટેટનું પ્રાઇમરી મોટિવ એ હોય છે કે લોકોના હું જીવ બચાવું, એવી તો શું ઉતાવળ છે કે થોડાક જ કલાકની અંદર એક FIR નોંધાઈ જાય છે, અને કોના પર? જે બોટ ચાલક હતો એના પર, કોટિયા પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પર. અરે સાહેબ, ધ પ્રેયર ઇન ધ સુપ્રીમ કોર્ટ ઇઝ વોટ વોઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ વડોદરા, હુ ઇઝ રિસ્પોન્સિબલ અકોર્ડિંગ ટુ ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, વોટ વોઝ ધ રિસ્પોન્સિબિલિટી ગિવન ટુ ઈચ એન્ડ એવરી અથોરિટી સો ફાર એઝ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઇઝ કન્સર્ન. મીડિયા મિત્રો દ્વારા આર્ટિકલો એવા છે ઇન્ટરનેટ પર, ઇન્ડિયન એક્સપ્રેસ અને વિવિધ ન્યૂઝપેપર પર, કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ આશરે 4000 કરોડ દર્શાવવામાં આવે છે. એની અંદરથી તમે કેટલા રૂપિયા ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ ફાળવો છો? કાલે સરકાર કે કોઈ કશું આપે નહીં તો તમે તમારી પ્રજા જે તમને ચૂંટીને બેઠાડેલી છે એમને તમે શું આપી શકો છો? એવી કોઈ પ્રકારની એમની પાસે કોમેન્ટ કરવા માટેની સ્થિતિ નથી, અને સંપૂર્ણ જો એમની બેદરકારી બહાર આવશે તો નામદાર સુપ્રીમ કોર્ટમાં જે જજમેન્ટ પાસ થશે તે અનુસંધાને કલેક્ટર કચેરી શ્રીના અધિકારી હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશન શ્રીના અધિકારી હોય, તમામ પર કાયદાકીય પગલાં લેવા માટેની અમારી માંગ છે. સંપૂર્ણ જે અધિકારીઓની વાત છે અથવા તમે જે વ્યક્તિગત વાત કરવા માંગો છો, તેમ આગામી સમયમાં સુપ્રીમ કોર્ટમાં જ્યારે સુનાવણી થશે ત્યારે આ વસ્તુ પર વધારો ખુલાસો થશે. મને કંઈ લાગ્યું નથી. આપ મારી જમણી બાજુ જોઈ શકો છો, જે ભાઈ વ્હાઇટ શર્ટ પહેરીને બેઠા છે એમનું નામ છે દીપભાઈ. હું જ્યારે બોટ ટ્રેજેડી બની ત્યારે હું મોરબીની જ એક સહ આરોપીની મેટરની અંદર દિલ્હી સુપ્રીમ કોર્ટના પરિસરમાં હતો. જ્યારે સાંજે મને મોડી સાંજે એમનો ફોન આવ્યો અને કીધું કે સાહેબ, મેં આપનો નંબર મેળવ્યો છે અને મને એવી આશા છે કે આપ અમને ન્યાય અપાવશો જેમાં મોરબીમાં અપાયો છે, શું આપ કરી શકશો? એટલે મેં કીધું કે હું એકવાર મારી રીતે પરિચયમાં લઉં બધાને. મારા 2-4 મિત્રોનો મેં સંપર્ક કર્યો વડોદરામાં, તેમની પાસેથી મેં માહિતી લીધી અને આજે આ દીપભાઈના લીધે 10થી વધારે પીડિતો અહીંયા ઉપસ્થિત છે અને હું આ PIL એમના થકી કરી રહ્યો છું. ચોક્કસપણે એક વસ્તુ પાક્કી છે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ કોને આપ્યું, તમારી જવાબદારી શું હતી? પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની અંદર તમારી જવાબદારી એ હતી કે તમે ત્યાં જઈને ચકાસણી કરો સ્તર પર કે બોટ કેવી છે, તમે ચકાસણી કરો ત્યાં લાઈફ જેકેટ છે કે નહીં, તમે ચકાસણી કરો કે ત્યાં બધી વસ્તુ બરાબર છે. સ્કૂલની જવાબદારી શું છે? તમે શું DEOને જાણ કરી હતી પ્રવાસ લઈ જતા પહેલાં? સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટ અનુસંધાને જે અમે સુપ્રીમ કોર્ટમાં ટાંક્યું છે, ધ સુપ્રીમ કોર્ટ ઓફ ધી કન્ટ્રી, ધ લો ઓફ ધ લેન્ડ ઇઝ દેટ અ ટીચર ઇઝ ઇક્વિવેલેન્ટ ટુ અ પેરેન્ટ વેન ધ ચાઇલ્ડ, સ્પેસિફિકલી વેન અ ચાઇલ્ડ ઇઝ અ માઇનર, દેટ ચાઇલ્ડ ઇઝ ઇન ધ સ્કૂલ પ્રિમાઇસિસ. તો જ્યારે તમારી જવાબદારી આટલી ગંભીર છે તો તમે આ બેદરકારી કઈ રીતે બરતવી? અને સ્કૂલના કોઈ આચાર્ય, કોઈ ટ્રસ્ટી, કોઈના ઉપર પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, કોઈને કશી પણ રીતે પ્રોસિક્યુટ કરવામાં આવ્યા છે નહીં. આ સમગ્ર માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ થઈ છે.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.